દિવાળીના તહેવારને પગલે સુરત મનપાની સિટી બસના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ સુરત શહેરની 209 જેટલી સિટી બસ બંધ કરવામાં આવી છે. રાબેદા મુજબનો વ્યવહાર થતા બસ પુનઃ શરૂ કરવામાં આવશે. સુરત શહેરમાં શહેરીજનોને સામૂહિક પરિવહન સેવા પૂરી પાડવાના ભાગરૂપે મનપા દ્વારા સિટી અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે. સિટી અને બીઆરટીએસ બસના 45 રૂટ પર 776 જેટલી બસ દોડાવવામાં આવે છે. પ્રતિદિન 2.50 લાખથી વધુ લોકો મનપાની બસોમાં મુસાફરી કરતા હોય છે. દિવાળીની રજામાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહાર ગામ ફરવા ઉપડી જતા હોય છે. આ સાથે સ્કૂલોમાં પણ વેકેશન હોવાને કારણે તેની સીધી અસર મનપાની બસ સેવા પર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને લઈ મનપાની બસોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત 6 નવેમ્બરના રોજ મનપાની બસ સેવાનો 1.58 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. ત્યારબાદ મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. દિવાળી બાદ મુસાફરોની સંખ્યા 1 લાખથી ઓછી થઈ ગઈ હતી. છેલ્લા 3 દિવસથી સરેરાશ 89,000 જેટલા લોકો સિટી બસમાં મુસાફરી કરતા હોવાનું નોંધાયું છે. દિવાળીના દિવસે સૌથી ઓછા 87,621 જેટલા મુસાફરોએ મનપાની બસ સેવાનો લાભ લીધો હતો. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં મનપાએ બસોની સંખ્યામાં પણ ઘટાડો કરી દીધો છે. 209 જેટલી બસોની સંખ્યામાં ઘટાડો થતાં હાલ શહેરના રસ્તા પર 567 જેટલી બસો દોડતી જોવા મળી રહી છે. સૌથી વધુ મનપાની બસોમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય છે. સ્કૂલ કોલેજમાં વેકેશન પૂર્ણ થતાની સાથે જ બસોની સંખ્યામાં પણ મનપા દ્વારા વધારો કરી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.